રહ્યો છું ન્યૂઝ 18 ગુજરાતી, હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અમદાવાદમાં દારૂ મહેફિલનો વીડિયા અંગે ફરિયાદ થઈ છે. પોલીસે કોર્પોરેટરના પતિ સામે પણ ફરિયાદ નોંધી છે. પાર્ટીમાં સચિન પરમાર પણ હાજર હોવાનો દાવો. ઇન્ડિયા કોલોનીના ભાજપ કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ થઈ છે. રેલવે પોલીસે બુટલેગર અખિલેશ પાંડેની કરી ધરપકડ. વીડિયોમાં દેખાતા શખ્સોને પકડવાની કાર્યવાહી ગઈકાલે ન્યૂઝ 18 પ્રસારિત કર્યો હતો આ અહેવાલ, અને હવે પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગર કે જેઓ નાઇટ કર્ફ્યુની અંદર ઉજવણી કરી રહ્યો છે, જેની સાથે અનેક લોકો જોવા મળી રહ્યા છે. ના બુટલેગર ફક્ત અને તેના ફક્ત મિત્રો, પરંતુ ભાજપ કોર્પોરેટરના પતિ પણ આ ઉજવણીમાં જોડાયા હતા કે જ્યાં નિયમોના ધજાગરા થઈ રહ્યા હતા તેમાં ભાજપ કોર્પોરેટરના પતિ પણ એમાં સામેલ હતા. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે કે કોર્પોરેટરના પતિ પણ મહેફિલમાં હતા સામેલ. કોર્પોરેટરના પતિ મહેફિલમાં સામેલ થઈ અને નિયમોને ધજાગરા ઉડાવી રહ્યા હતા. ન્યૂઝ 18 સંવાદદાતા નવીન જામ સાથે જોડાયા છે. નવીન, હાલમાં પોલીસે ફરિયાદ નોંધી છે, કોની કોની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, વધુ શું અપડેટ છે? સિદ્ધાર્થ, અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર એક વિડીયો વાયરલ થયેલો, જેની અંદર બુટલેગર ની જન્મદિવસની ઉજવણી છે તે મનાવવામાં આવેલું હતું. ચોંકાવનારી વાત એ છે કે કોર્પોરેટર હતા, એમના પતિ પણ અંદર સામેલ હતા, જેથી રેલવે પોલીસને વિડીયો મળતા રેલવે પોલીસે ગુનો દાખલ કરી અને અખિલેશ પાંડે નામના જે બુટલેગર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય આરોપીઓની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક એક તરફ લોકડાઉન છે ત્યારે આવા લોકો નિયમના ધજાગડા ઉડાવી રહ્યા છે અને જાહેરમાં દારૂ ની જે મહેફિલ કરી રહ્યા હતા તેને લઈને પણ અનેક સવાલો જે છે તે સિદ્ધાર્થ ઉભા થઈ રહ્યા છે. આભાર નવીન સમગ્ર માહિતી બદલ. તો અનેક આવા વિડીયો વાયરલ થયા છે ભૂતકાળથી લઈને આજ સુધીમાં. અનેક લોકો જાહેરમાં ઉજવણી કરતા હોય, નાઇટ કર્ફ્યુનો ભંગ કરતા હોય, તલવારથી કેક કાપતા હોય, દારૂ નિર્લમછીલ થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોલીસ જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી એ પાઠ તેઓને નહીં મળે. તો વધુ એક મહત્વના સમાચાર કે જ્યાં આગળ કળયુગી પુત્રએ પિતાને માર માર્યો છે. મૂળી ગામે હેવાન પુત્રનું આ કૃત્ય જોવા મળ્યું છે. સાવરણા પાઇપથી પિતાને માર માર્યો છે. નાનપણમાં જે હાથ પકડીને પુત્રને દુનિયા દેખાડી એ જ હાથ પકડીને પિતાને 50-60 ફૂટ ઢસડ્યા. પૌત્રએ વિડીયો બનાવી પોલીસને જાણ કરી. વિડીયોમાં પિતાએ કહ્યું, મને મારી નાખશે. વયોવૃદ્ધ પિતા પર પુત્રનો ક્રૂર અત્યાચાર. પોલીસે પુત્રની હાલમાં ધરપકડ કરી છે. કેમ માર મારવામાં આવ્યો તે જાણકારી નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે કે કેમ તેના પિતાને પુત્ર મારી રહ્યો હતો. કળિયુગની આ ઘટના સૌ કોઈનું હૃદય કંપાવી દે તેવી છે. એક વ્યક્તિએ આ વિડીયો શૂટ કર્યો કે જ્યાં આગળ પુત્ર પોતાના પિતાને 50-60 ફૂટ ઢસડીને લઈ જાય છે, માર મારી રહ્યો છે. આ તરફ અમદાવાદમાં પીઆઈ અને તેમના પુત્ર સામે ફરિયાદ થઈ છે. પીઆઈ, પુત્ર અને એક વેપારી સામે ફરિયાદ થઈ છે. પેટ્રોલ પંપમાં ભાગીદારીના બહાને છેતરપિંડીનો આરોપ છે. વેપારી પાસે 30 લાખ લઈ બંધ એકાઉન્ટનો ચેક આપ્યો હતો. પીઆઈ દિગ્વિજયસિંહ ઝાલા, પુત્ર પ્રતિકરાજ ઝાલા સામે ફરિયાદ થઈ છે. વેપારી ઉત્તમ શેઠ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસમાં હવે તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે. સરકારના આદેશ બાદ નિમાયેલી કમિટીએ મોડી રાત્રે એસડીએમની અધ્યક્ષતામાં વિડીયો રેકોર્ડિંગ સાથે 8 મહિલા કર્મીઓના નિવેદન લીધા હતા. ટૂંક સમયમાં રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સુપરત કરાશે. તો આ કેસમાં હોસ્પિટલ કર્મચારી નિલેશ બથવાર મીડિયા સમક્ષ હાજર રહી કેટલાક ખુલાસા પણ કર્યા હતા. કમિટીએ બધા જેટલા બી લોકો વિક્ટિમ્સ હતા એમના નિવેદન લીધા છે. બીજા લોકો ઇન્વોલ્વ હતા એવું લાગતું હતું, એ બધાના નિવેદન લીધા છે. કમિટી તરીકે અમારો પ્રાઇમરી રિપોર્ટ જે છે એ કલેક્ટર સરને સબમિટ કરીશું. બાકીની ડિટેલ્સ આપને ત્યાંથી મળી જશે. 8 મહિલાઓના નિવેદન લેવામાં આવ્યા છે. એમને જે પણ ડિટેલ્સ હતી, ઘણી બધી વસ્તુઓ કદાચ બહાર તમારી સામે કથા કોઈ બીજાની સામે ઓપનલી ના કહી શકે, તો એવું હતું કે ઝીણવટભરી તપાસ થાય તો અગર એની અંદર કોઈ તથ્ય છે તો એ બધાની સામે બહાર આવે. ના, 100% આ વસ્તુ સાચી જ છે કે એટેન્ડન્ટ ઉપર ઓલરેડી એને ટોર્ચરિંગ થાય જ છે, થતું જ તું. આ વસ્તુ ક્લિયરલી છે ને, આ વસ્તુ ઘણી વખત એટેન્ડન્ટને અમે લોકોએ બી ઘણી વખત છે એને કીધેલું છે. પર્સનલી જેટલા એટેન્ડન્ટ લોકો મને ઓળખે છે બધાને ખબર છે, અને આજે એ વસ્તુ મારી પાસે પાકો પ્રૂફ નથી, હું કંઈ ના આપું. બીજી એક વસ્તુ, આ વસ્તુ જ્યારે ગઈ હતી આજે સવારે બી મેં રાઉન્ડમાં ગયો ત્યારે બધા બી એટેન્ડન્ટ સ્ટાફે બધાને મેં કીધેલું કે તમારા ઉપર ખોટું થતું હોય તો તમે સામે આવો.
ત્યારે જેના પર સમગ્ર યૌન શોષણનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે તે એચઆર મેનેજર એલબી પ્રજાપતિએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો। મારા પર લાગેલા આક્ષેપમાં કોઈ પણ જાતનું તથ્ય જણાતું નથી। વધુમાં જો કોઈ ઉપર યૌન શોષણ મારા દ્વારા થયું હોય, મતલબ કે મેં કોઈ છોકરીને એવું કીધું હોય કે તું નોકરીએ તો જ આવજે જો મારી સાથે ફિઝિકલ થતા, આવા તમામ પુરાવાઓ પોલીસ તપાસ કરી રહી છે, તપાસ સમિતિની રચના થઈ છે, તેઓ સમક્ષ રજૂ કરી દે। વધુમાં કરીને તમારી પણ જે પ્રકારે વાત કરવામાં આવી, નિવેદનો લેવામાં આવ્યા છે, તપાસ સમિતિએ ગઈકાલે જે પ્રકારે દરેક લોકોને બોલાવી, તપાસ સમિતિની જે પ્રકારે રચના થઈ છે, ત્યારે તમને પણ બોલાવવામાં આવતા શું શું પૂછવામાં આવ્યું? તપાસ છે એની માહિતી તો હું તમને નહીં આપી શકું, પણ તપાસ દરમિયાન જે કંઈ પણ વસ્તુ મારા દ્વારા સાચી હતી એ રજૂ કરવામાં આવી છે અને મેં મારો પક્ષ રજૂ કરેલ છે। ખાસ કરીને પક્ષ તમે પણ રજૂ કર્યો છે, તમારી સાથે તમારા જે સુપરવાઇઝર્સ છે એમના દ્વારા તમે છોકરીઓને બોલાવતા હતા અને આવી જે માહિતી છે છોકરીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે એવું ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે, આ અંગે શું કહેશો, કેટલી સત્યતા? હું આમાં કોઈ પણ રીતે ઇન્વોલ્વ નથી, છતાંય કોઈ સુપરવાઇઝર દ્વારા આવું કોઈ કૃત્ય કરવામાં આવેલ હોય અને જે મારા ધ્યાને આજ દિન સુધી આવેલ નથી અને કોઈ પણના ધ્યાને આવેલ નથી, જો કદાચ ધ્યાને આવે તો તમે પોલીસનો જે કોઈ છોકરી સાથે આવું થયું હોય તે તાત્કાલિક પોલીસ તપાસ ચાલુ છે, તપાસ કમિટીની રચના થઈ છે, એને યોગ્ય પુરાવા આપી અને યોગ્ય જે કોઈ પણ આવું કર્યું હોય એ લોકોના પુરાવા રજૂ કરી દો જેથી કરીને યોગ્ય વ્યક્તિને ન્યાય મળે। મુખ્યમંત્રી વિજય રૂપાણી 100 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા પ્રવાસનના વિકાસ કામોનું નિરીક્ષણ કરવા બનાસકાંઠા પહોંચ્યા છે। મુખ્યમંત્રીએ ભારત પાકિસ્તાન સરહદ પાસે આવેલ નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના મંદિરે દર્શન કર્યા હતા। તેમની સાથે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશ અનવાડિયા, પૂર્વ મંત્રી શંકર ચૌધરી, ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા જોડાયા છે। શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં આવી શકે છે, સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે। ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક થઈ છે, ગઈકાલે જ બંને નેતાઓ વચ્ચે થઈ હતી મુલાકાત। શંકરસિંહને ફરી કોંગ્રેસમાં મળશે બેઠક, પ્રવેશ માટેની આ બેઠક મળી હતી। બાપુને કોંગ્રેસમાં પુનઃ પ્રવેશને લઈને થઈ રહ્યા છે પ્રયાસ, પ્રવેશ આપવાનો અંતિમ નિર્ણય હાઈકમાન્ડ કરશે અને તેની જ રાહ જોવામાં આવી રહી છે। જો હાઈકમાન્ડ યસ કહે છે તો શંકરસિંહ વાઘેલા ફરી એક વખત કોંગ્રેસમાં જોડાઈ શકે છે, હાલમાં આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ભરતસિંહ સોલંકીએ પણ તેઓ સાથે મુલાકાત કરી અને વાતચીત કરી છે। આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે, 19 થી 21 જૂન વચ્ચે ગુજરાત આવશે। અમિત શાહ સંસદીય વિસ્તારમાં વિકાસના કામોનું કરશે લોકાર્પણ, અમદાવાદ, ગાંધીનગર જુદા જુદા બ્રિજનું લોકાર્પણ કરશે, 4 વિધાનસભા ક્ષેત્રમાં વૃક્ષારોપણ પણ કરાશે, અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની સમીક્ષા કરાશે। આ તરફ મુંબઈની સગીરાને રાજકોટની હોટલ પાર્ક ઇનમાંથી મુક્ત કરાવવામાં આવી છે। મુંબઈના એનજીઓએ આપેલી માહિતીના આધારે પ્રદ્યુમન નગર પોલીસે મહિલા પોલીસને સાથે રાખી હોટલમાંથી સગીરાને મુક્ત કરાવી। સગીરા ઉત્તરપ્રદેશના વ્યક્તિ સાથે છેલ્લા 2.5 મહિનાથી રહેતી હતી, પોલીસે સગીરાને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મેડિકલ કોલેજમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા તબીબી શિક્ષણના કમિશનરે મેડિકલ કોલેજના ડીનને પત્ર લખ્યો છે, જેમાં સરકારી અને ખાનગી મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી અને નર્સિંગના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ તાત્કાલિક અસરથી શરૂ કરવા સૂચના અપાઈ છે। તબીબી શિક્ષણ કમિશનરે કહ્યું છે કે મોટાભાગના તબીબી વિદ્યાર્થીઓને વેક્સિન અપાઈ ચૂકી છે, કોલેજોને કોવિડની તમામ ગાઈડલાઇન્સનું પાલન કરવા પણ જણાવાયું છે। હાલ મેડિકલના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે। આ તરફ ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઈ છે, gujdiploma.nic.in પર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન। 15 જુલાઈ સુધી નોંધણી કરી શકાશે। રાજ્યની 64,169 બેઠક માટે યોજાશે પ્રક્રિયા। ગત વર્ષે 57% બેઠકો ભરાઈ હતી, માસ પ્રમોશનને કારણે 70-80% બેઠકો ભરાવાનો અંદાજ છે। ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બનાસકાંઠા અને ડીસામાં બનવા જઈ રહ્યો છે અને તે બનીને તૈયાર થઈ ગયો છે। ઓવરબ્રિજનું કામ પૂર્ણતાને આરે છે, એલિવેટેડ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરે છે। 3.7 કિલોમીટરની લંબાઈ ધરાવે છે ઓવરબ્રિજ, 250 કરોડના ખર્ચે તૈયાર થયો છે ઓવરબ્રિજ। એલિવેટેડ બ્રિજ બનતા હાઈવેનો જે ટ્રાફિક છે તે હળવો થઈ જશે। ડીસાના શહેર ઉપરથી પસાર થતો 250 કરોડના ખર્ચે બનેલો આ એલિવેટેડ બ્રિજ આમ તો બનીને તૈયાર થયો છે, નાની મોટી જે કામગીરી છે તે પૂર્ણતાને આરે છે।
અમરેલીમાં ચણાની ટેકાના ભાવે થતી ખરીદ પ્રક્રિયા ખેડૂતોને લાંબી રાહ જોવી પડતી હતી, જેને લઈને આક્ષેપ પણ થયા હતા. સાવરકુંડલા અને બગસરા એપીએમસીમાં ખેડૂતોના વાહનોની લાંબી લાઇનો પણ લાગી છે. ખેડૂતને પાક વેચાણ માટે 1 થી 2 દિવસ રાહ જોવી પડી રહી છે. બોકળ ગાયની ગતિએ થતી ખરીદ પ્રક્રિયાથી ખેડૂતો ભારે ગુસ્સે ભરાયા છે. આ તરફ ભાવનગર માર્કેટિંગ યાર્ડ સ્વિંગ મગફળીને યાર્ડમાં ન લાવવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. યાર્ડ ખાતે મગફળીનો ભરાવો થઈ જતા સંચાલકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં શેડની જગ્યા મર્યાદિત હોય અને વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખી ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. શનિવાર સવારે 8 વાગ્યા સુધી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સ્વિંગ લઈને આવતા ખેડૂતોને પ્રવેશ નહીં અપાય. મહારાષ્ટ્રમાં દૂધ આંદોલન શરૂ થયું છે. દૂધ કંપનીઓ દ્વારા દૂધના ભાવ ઘટાડી દેવાના વિરોધમાં અખિલ ભારતીય કિસાન સભા અને દૂધ ઉત્પાદન સંઘર્ષ સમિતિ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. લોકડાઉન પહેલા દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર 35 રૂપિયા ભાવ મળતા હતા, પણ લોકડાઉનમાં માંગ ઓછી થઈ ગઈ છે. બહાનું આપી દૂધની કંપનીઓ આ ભાવમાં 15 રૂપિયા જેટલો ઘટાડો કર્યો છે, જેને લઈને દૂધ ઉત્પાદકોમાં ભારે રોષ છે. રસ્તા પર દૂધ ઢોળી દૂધ ઉત્પાદકોએ આ રોષ વ્યક્ત કરવાનો નવો કિમિયો અપનાવ્યો હતો. દૂધ કંપનીઓ દ્વારા ભાવ ઘટાડી દેવાને કારણે આ વિરોધ કરવામાં આવ્યો હતો. તમામ લોકો એકસાથે ભેગા થયા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જે દૂધ લઈને આવ્યા હતા તે દૂધ ઢોળીને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અત્યારે અરવલ્લીના ધનસુરા બસ સ્ટેશન પાસે અકસ્માત થયો છે. 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. બસ સ્ટેશન નજીક વાહનોની 1 કિલોમીટર લાંબી લાઇન લાગી છે. ક્રેનની મદદથી ટ્રકને હટાવી ટ્રાફિક હળવો કરાયો છે. કોરોનાએ અર્થતંત્રની કમર તોડી નાખી છે. વેપાર ધંધો કરતા લોકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. અમદાવાદમાં પણ એમ્બ્રોઇડરીના વ્યવસાયને કોરોનાએ મોટો આર્થિક ફટકો આપ્યો છે. આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં 1.5 વર્ષ પહેલા એમ્બ્રોઇડરીના આ મશીનો દિવસ રાત ધમધમતા હતા, પરંતુ હવે દિવસે પણ મોટાભાગનો સમય બંધ પડ્યા હોય છે. કોરોનાના કારણે લોકડાઉન અને ત્યારબાદ લદાયેલા નિયંત્રણોના કારણે વેપાર બંધ રહ્યો. પરિણામે ખર્ચાઓ વહન કરવા મુશ્કેલ બનતા શહેરના 50% એમ્બ્રોઇડરી એકમો બંધ કરવા પડ્યા. રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશથી આવેલા હજારો શ્રમિકોની રોજગારી પણ પડી ભાગી. એમ્બ્રોઇડરી વર્કના પેમેન્ટ પણ અટકી પડ્યા છે. અમદાવાદમાં 5,000 થી 6,000 મશીનો ચાલી રહ્યા હતા, અત્યારે તો 250 થી 500 મશીન ચાલુ છે. એ 12 કલાક જ. ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ હોવાના કારણે એમ્બ્રોઇડરી વર્ક બંધ થયું. મટીરિયલના ભાવ વધતા ગયા, સામે એમ્બ્રોઇડરી વર્કના ભાવ તળિયે ગયા. ઉપરથી કારખાનાનું ભાડું, લાઇટ બિલ અને કારીગરોનો પગાર જેવા ખર્ચાઓ કોઈ સંજોગોમાં પોસાય તેમ નથી. હજી એવું છે, હજી વેપારીઓ એવું કહે છે અત્યારે કામ કરશો તો દિવાળી પછી પેમેન્ટ આવશે. એટલે મશીન અત્યારે કોઈ સંજોગે ચાલે એવું બી નથી, કેમ કે સામેથી રોકડે માલ લેવાનો છે, બરાબર છે, અને ત્યાં વેપારીઓને બાકીમાં માલ બનાવવાનો છે. અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. હીરા અને કાપડ ઉદ્યોગ બાદ એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં પણ કોરોનાની અસર થઈ છે. આ વ્યવસાય સાથે જોડાયેલા લાખો લોકો હાલ સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખીને બેઠા છે. પૃથ્વી સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિન ફરી ચર્ચામાં છે. કોંગ્રેસ કેન્દ્રની એક આરટીઆઈનો હવાલો આપીને દાવો કર્યો કે કોવેક્સિન બનાવવામાં વાછરડા સિરમનો ઉપયોગ કરાય છે. જો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ ભારત બાયોટેકે આ વાતનો ઇન્કાર કર્યો. ભાજપે ગાંધી પરિવાર પર નિશાન પણ સાધ્યું.
દેશમાં 21 જૂનથી ફ્રી વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. જો કે તે પહેલા જ ભારત બાયોટેકની રસી કોવેક્સિન અંગે કોંગ્રેસે મોટો દાવો કર્યો, જેનાથી એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેશનલ કોઓર્ડિનેટર ગૌરવ પાંધીએ એક આરટીઆઈનો હવાલો આપીને દાવો કર્યો કે કોવેક્સિનને બનાવવામાં 20 દિવસથી ઓછી વયના ગાયના વાછરડાના સિરમનો ઉપયોગ કરાય છે. એવો દાવો કરાય છે કે આ આરટીઆઈ વિકાસ પાટની નામની વ્યક્તિએ કરી હતી, જેનો જવાબ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને આપ્યો છે. તેમાં જણાવાયું છે કે કંપનીએ આપેલી માહિતી પ્રમાણે વાછરડાના સિરમનો ઉપયોગ વીરો કોષોના સંવર્ધન માટે કરાય છે. વીરો કોષોનો ઉપયોગ કોવેક્સિનના નિર્માણ દરમિયાન કોરોના વાયરસના ઉત્પાદન માટે કરાય છે. કોંગ્રેસે સરકાર પર લોકોથી આ માહિતી છુપાવવાનો આક્ષેપ કર્યો. જોકે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પ્રેસ યાદીના માધ્યમથી કહ્યું કે હકીકતને ખોટી રીતે રજૂ કરાય છે. ભારત બાયોટેકે પણ સ્પષ્ટતા કરી કે કોવેક્સિનના અંતિમ સ્વરૂપમાં વાછરડાના સિરમનો ઉપયોગ નથી કરાતો. ભારત બાયોટેકનું કહેવું છે કે વાયરલ વેક્સિન તૈયાર કરવા માટે ગાયના તાજા જન્મેલા વાછરડાના સિરમનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ વીરો સેલ્સના વિકાસ માટે કરાય છે, પણ કોવિડ વાયરસની વૃદ્ધિ કે ફાઇનલ ફોર્મ્યુલામાં તેનો ઉપયોગ નથી કરાતો. ભારત બાયોટેકનું કહેવું છે કે કોવેક્સિન સંપૂર્ણપણે શુદ્ધ વેક્સિન છે, જેને તમામ અશુદ્ધિઓ દૂર કરીને ફક્ત નિષ્ક્રિય કોરોના વાયરસ સાથે બનાવવામાં આવે છે. વાછરડાના સિરમનો ઉપયોગ વેક્સિન નિર્માણ માટે ઘણા દાયકાઓથી દુનિયાભરમાં કરવામાં આવે છે. છેલ્લા 9 મહિનામાં અંગેની માહિતી સાર્વજનિક પ્લેટફોર્મ પર આપવામાં આવી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ જ વાતને પત્રકાર પરિષદમાં રજૂ કરી હતી. યે જો કાફ કા સિરમ હોતા હૈ, યે સિરમ કિસ લિયે ઇસ્તેમાલ કિયા જાતા હૈ? યે એક લોંગ સ્ટેન્ડિંગ ગ્લોબલ પ્રેક્ટિસ હૈ. કઈ વેક્સિન્સ મે, પોલિયો કી વેક્સિન મે, રેબીઝ કી વેક્સિન મે, ઇન્ફ્લુએન્ઝા કી વેક્સિન મે, ઇનિશિયલ તોર પે યે સિરમ ઇસ્તેમાલ કિયા જાતા હૈ, તાકિ જો વેરો સેલ્સ હૈ, जिस सेल में वायरस को रेप्लिकेट कराना है, उस सेल को एनरिचमेंट, अगर हमें साधारण हिंदी में कहूं तो खाद का काम करता है. ये सेल जब ग्रो कर जाती हैं, वेरो सेल्स ये कहलाती हैं, इस वेरो सेल में बाद में जो कोविड के वायरस होते हैं वो वायरस छोड़े जाते हैं, कोरोना के वायरस छोड़े जाते हैं. ये वायरस इन सेल्स में रेप्लिकेट करती है और रेप्लिकेट करते समय ये जो वेरो सेल्स होते हैं वो संपूर्णतः खत्म हो जाते हैं. જો કે મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો હોવાથી સંબિત પાત્રા કોંગ્રેસ પર વાર કરવાનું ન ચૂક્યા. તેમણે કોંગ્રેસ પર વેક્સિનેશનની કામગીરીમાં વિઘ્ન નાખવાનો આક્ષેપ કર્યો, સાથે સવાલ કર્યો કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વેક્સિન લીધી છે કે કેમ. ક્યા ગાંધી પરિવાર વેક્સિનેટેડ હૈ યા ગાંધી પરિવાર વેક્સિનેટેડ નહીં હૈ? ગાંધી પરિવાર કોવેક્સિન પર વિશ્વાસ કરતી હૈ યા ગાંધી પરિવાર કોવેક્સિન પર વિશ્વાસ નહીં કરતી? और यह सवाल केवल भारतीय जनता पार्टी का नहीं है, यह सवाल समूचे हिंदुस्तान का है. આ તરફ ભારતમાં નિયમોના પાલનમાં આનાકાની ટ્વિટરને ભારે પડી રહી છે. ટ્વિટર પાસેથી મધ્યસ્થતાનો જે દરજ્જો હતો તે છીનવાઈ ગયો છે, તો ઉત્તર પ્રદેશમાં ટ્વિટર સામે ગુનો પણ નોંધાઈ ગયો છે. ભારત સરકાર તરફથી વારંવાર ચેતવણી આપવા છતાં ટ્વિટરે ઇન્ટરનેટ મીડિયાના નવા નિયમોને અવગણ્યા. હવે આ જ અવગણના તેને ભારે પડી રહી છે. ટ્વિટર સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ટ્વિટરને મળેલો ઇન્ટરમીડિયરી એટલે કે થર્ડ પાર્ટીનો દરજ્જો પૂર્ણ થઈ ગયો છે. હવે પોલીસ ટ્વિટર ઇન્ડિયાના એમડી સહિતના ટોચના અધિકારીઓની પૂછપરછ કરી શકશે. આ ઉપરાંત ટ્વિટર પર શેર કરાયેલા ગેરકાયદેસર કે ભડકાઉ કન્ટેન્ટ કે વિડીયો બદલ કોઈ કેસ દાખલ કરાય તો ટ્વિટર પણ તેમાં સહ આરોપી બનશે અને આઈપીસી હેઠળ કંપની સામે કાર્યવાહી થઈ શકશે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં ઇન્ટરનેટ મીડિયા માટે નવા નિયમો જાહેર કર્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે આ નિયમો 26 મેથી લાગુ થયા હતા. 5 જૂને સરકારે ટ્વિટરને અંતિમ ચેતવણી પણ આપી હતી, તેમ છતાં ટ્વિટરે તમામ નિયમોનું પાલન ન કર્યું, જેને જોતા કેન્દ્ર સરકારે તેની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટરને ભારતના કાયદાનું પાલન કરવા સખ્ત શબ્દોમાં ચેતવણી આપી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અમેરિકા કે અન્ય દેશોમાં કાર્યરત ભારતની ફાર્મા અને આઈટી સહિતની કંપનીઓ સ્વૈચ્છિક રીતે સ્થાનિક કાયદાઓને અનુસરે છે, તો પછી ટ્વિટર જેવા પ્લેટફોર્મ શા માટે અપશબ્દો અને દુરુપયોગનો ભોગ બનેલા લોકોને વાચા આપતા ભારતીય કાયદાઓના પાલનમાં અનિચ્છા દર્શાવે છે?
ઉત્તર પ્રદેશમાં જે થયું તે ટ્વિટરના ફેક ન્યૂઝ સામે લડવાના મનસ્વીપણે દેખાડે છે. ટ્વિટર જ્યારે પોતાની ફેક્ટ ચેકિંગ મિકેનિઝમ અંગે વધુ ઝડપી અને વધુ પડતી ઉત્સાહિત છે, ત્યારે યુપી જેવા ઘણા કેસમાં કાર્યવાહી કરવાની તેની નિષ્ફળતા મૂંઝવણ વધારે છે અને ખોટી માહિતી સામે લડવામાં તેની વિસંગતતા દેખાડે છે. રવિશંકર પ્રસાદે યુપીની જે ઘટનાનો ઉલ્લેખ કર્યો છે તેમાં ટ્વિટર પર એક ઘટનાને સાંપ્રદાયિક રંગ આપતી પોસ્ટ શેર કરવાનો સમાવેશ થાય છે. મુઝફ્ફરનગરમાં કેટલાક શખ્સોએ એક વૃદ્ધને માર મારી તેમની દાઢી કાપી નાખી હતી. ત્યારબાદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ગાઝિયાબાદ પોલીસનું કહેવું છે કે આ વિડીયો અંગે કરાયેલા દાવા ખોટા હતા. ટ્વિટરે સાંપ્રદાયિક રંગ સાથેના આ ટ્વીટને દૂર કરવા કંઈ ન કર્યું, જે બદલ ટ્વિટર સહિત 9 લોકો સામે FIR નોંધાઈ છે. જો ટ્વિટર ભારતના IT કાયદાઓનું પાલન કરે તો તેને ફરી થર્ડ પાર્ટીનો દરજ્જો મળી શકે છે. ટ્વિટરે આ માટે ખાતરી પણ આપી છે. જોવું એ રહેશે કે ટ્વિટર તમામ કાયદાઓનું પાલન ક્યારે કરે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની આ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો. ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામે પહોંચી છે. સંજીવની ગાડીએ હાલ અમૃતસરના ગુર્જરપુરા અને ગુરાલીની મુલાકાત લીધી, તો મધ્યપ્રદેશના ઇન્દોરના નિહાલપુર મુંડી અને બિલાવાડી ગામમાં લોકોને મળ્યા, તો નાસિક શહેરના દેવગાંવ તેમજ નંદુરડી ગામની મુલાકાત લીધી, ગંઠૂરમાં ચમારરૂ અને ડોડલેરૂ ગામની મુલાકાત લીધી, તો દક્ષિણ કન્નડમાં બજાથરૂ અને કિયુર ગામની મુલાકાત સામે જોવા મળી હતી. સંજીવની ગાડી અત્યાર સુધીમાં 206 ગામડાઓમાં 95,750 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા. લગાયા ક્યા?